નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે જે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા જી શાલા એપ્લિકેશન જે લોન્ચ કરી છે તે ઇન્સ્ટોલ કરવા માટે આપણે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરીશું અને ત્યારબાદ તેના સર્ચ બોક્સમાં જી જી શાલા એ રીતનું સર્ચ મારીશું તમે એ જોશો કે જે બીજા નંબરની એપ્લિકેશન છે જી શાલા સમગ્ર શિક્ષા એમ 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 તે આપણે ક્લિક કરીશું અને સૌ પ્રથમ જે આ એપ્લિકેશન છે એ આપણે ઇન્સ્ટોલ કરીશું મિત્રો આ રીતે તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ત્યારે અહીંયા ઓપન ઉપર આપણે ક્લિક કરીશું એપ્લિકેશન ઓપન કરતાં પહેલાં આપણે અહીંયા થોડીક પરમિશન આપવી પડશે તે આપી દઈશું અને પરમિશન આપતા તમે જોશો કે એ એનું જે પેજ છે તે આપણને જોવા મળશે અહીંયા તમે ગુજરાતી અને ઇંગ્લિશ જે લેંગ્વેજમાં માહિતી મેળવવા માગતા હોય તેના ઉપર ક્લિક કરશો ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં માહિતી આવશે ગુજરાતી તો તમે ગુજરાતીમાં માહિતી મેળવી શકશો અહીંયા તમે જોશો કે સૌ પ્રથમ તમે અહીંયા આઈડી અને મોબાઈલ નંબર છે પાસવર્ડ દાખલ કરવાની વાત છે અહીંયા એનો કોડ છે અને તમારી ભૂમિકા છે અને લોગિન છે તો સૌથી પહેલાં આપણે શું કરીશું જો તમારી પાસે આમાં એકાઉન્ટ ક્રિએટ ના કર્યું હોય વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલાં આપણે સાઈન ઇન અપ ઉપર ક્લિક કરીશું અપ ઉપર ક્લિક કરતાં અહીંયા બે ઓપ્શન જોવા મળશે હું એક વિદ્યાર્થી છું અને હું એક શિક્ષક છું તો હું અહીં વિદ્યાર્થી તરીકે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માગું છું તો અહીંયા હું એક વિદ્યાર્થી છું તેના ઉપર ક્લિક કરીશ આઈ એમાં સ્ટુડન્ટ એન્ટર સ્ટુડન્ટ આઈડી તો અહીંયા જે વિદ્યાર્થીનો અઢાર અંકનો જે એનો કોડ છે એ અહીંયા નાખવાનો રહેશે વિદ્યાર્થીનો અઢાર અંકનો યુ ડાયસ કોડ નાખ્યા પછી અહીંયા તમે જોશો વિગત મેળવો એના ઉપર ક્લિક કરતાં તમે જોશો કે એની જે યુ ડાયસમાંના જે નામમાં જે એન્ટ્રી હશે તો એની વિગત અહીંયા આવી જશે ચેલસી પ્રજાપતિ ધોરણ સાત અહીંયા ત્યારબાદ મિત્રો જે મોબાઈલ નંબર છે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા એન્ટર પાસવર્ડ તો અહીંયા પાસવર્ડ બનાવતા એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું તો તેમાં એક કેપિટલ સ્મોલ એક પેશિયલ કેરેક્ટર અને ન્યુમેરિક નંબર આટલી વિગતનો સમાવેશ થવો જોઈએ આપણે એ રીતે પાસવર્ડ બનાવવાનો રહેશે કેપિટલ ફરીથી કહી દઉં એક સ્મો એક પેશિયલ કેરેક્ટર અને ન્યુમેરિક નંબર એ રીતે આપણે કરીશું અને એ જે પાસવર્ડ આપણે ઉપર નાખ્યો છે એ જ પાસવર્ડ આપણે કન્ફર્મ પાસવર્ડમાં પણ નાખવાનો રહેશે મિત્રો પાસવર્ડ નાખ્યા પછી તમે અહીંયા જોશો કે એક જે કેપચા કોડ છે એ આપણે અહીંયા નાખવાનો રહેશે વિગત જોઈ લઈશું કોઈ ભૂલ હોય નહીં અને એ નાખ્યા પછી અહીંયા સાઇન અપ કરો અપ કરો એ અપ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો તમે જે મોબાઈલ નાખ્યો છે એ મોબાઈલ ઉપર એક ઓટીપી હવે જે ઓટીપી હતો એ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે હું એ વેરીફાઈ કરીશ મિત્રો અભિનંદન રજીસ્ટ્રેશન સક્સેસફુલી એવો મેસેજ આવી ગયો છે ત્યારબાદ આપણે લોગિન ઉપર ક્લિક કરીશું હવે ફરીથી અહીંયા જે આપણો આઈડી નાખ્યો બનાવ્યો હતો જે એ આઈડી અહીંયા નાખીશું તમારી આઈડી અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને તમે અહીંયા જે કેપચા છે એ પણ નાખીને અહીંયા તમે લોગ ઇન કરવાનું રહેશે લોગિન કરતાં મિત્રો તમે અહીંયા જોશો કે જે ધોરણ સાતમાં લોગ ઇન કર્યું હતું તો તેનો વિષયોનું પ્રથમ પેજ તમે જોઈ શકશો તમારે અહીંયા વિષય પસંદ કરવાનો રહેશે ગુજરાતી હિન્દી ગણિત સંસ્કૃત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી અને તમે અહીંથી એના બોર્ડ ઉપર પણ જોઈ શકો છો મિત્રો અહીંયા જે ત્રણ ડોટ છે ત્યાંથી તમે પણ અહીંયા એને વિશેષ જે છે વિશેષ સંસાધનો છે શબ્દ સંગ્રહ છે એની મૂલ્યાંકન જે છે તમે એ પણ જોઈ શકો છો રેમેડિયલ લર્નિંગ પણ છે અને આ બધી જ ક્વીઝ સર્ચ સર્ચ પણ છે અને આ આપણી એસએસએ દ્વારા એક સુંદર એપ્લિકેશન બનાવી છે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે કોઈપણ પ્રકારની બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે નહીં તમે જે ધોરણ સિલેક્ટ કર્યું હશે એ ધોરણના તમામ વિષય તમને એક જ એપ્લિકેશનમાં મળશે હવે જોઈએ કે આપણે એક વિષય પસંદ કરીએ ગુજરાતી તો અહીંયા જુઓ તમે એના બધા લેસન આપી દીધેલા છે તો તમારે જે લેસન જોવું હોય તમે અહીંથી એના ઉપર ક્લિક કરી શકશો હું અહીંયા કાવ્ય કરું છું તો તમે જોશો કે અહીંયા સૌથી પહેલા કાવ્ય છે બાજુમાં ઈ રિસોર્સિસ છે અને શબ્દ સંગ્રહ છે અને તમે અહીંયા ક્લિક કરીને જે પ્રથમ ચિત્ર છે આજની ઘડી રણિયામણી તેના ઉપર ક્લિક કરતા તમને એ કાવ્ય અહીંયા જોવા મળે છે મોર્નિંગ બાળ મિત્રો તમને ગીત સાંભળવું અને ગાવું ગમે છે અમને ગીત ગાવું અને સાંભળવું ખૂબ ગમે છે બાળ મિત્રો ગીતો ઘણા પ્રકારના હોય છે જેવા કે લોકગીત બાળગીત ઉત્સવ ગીત લગ્ન ગીત પ્રાર્થના ગીત ભક્તિ ગીત વગેરે બાળ મિત્રો આજે આપણે એક સરસ મજાનું ભક્તિ ગીત ગાઈશું આ ભક્તિ ગીતની રચના નરસિંહ મહેતાએ કરી છે તમે જોશો તે નીચે એની જે ક્વિઝ છે આજની ઘડી રણિયામણી એ ક્વિઝ આપેલી છે એના ઉપર ક્લિક કરતાં તમને અહીંયા કુલ ગુણ ક્વિઝ મળશે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો તો તમે એક ક્વિઝ અહીંથી તમે રમી શકશો અહીંયા ઓગણત્રીસ મિનિટની અંદર તમારે આ દસ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો તમે તમારું મૂલ્યાંકન પણ મિત્રો અહીં કરી શકો છો અહીંયા તમે આન્સર જે રીતે છે તે રીતે મેં અહીંયા સૂચનાઓ આપી છે સૂચનાઓ પાલન કરીને તમે તમારું એ પ્રકરણ પણ પૂર્ણ કરી શકો છો તો તમે અહીંયા ક્વિઝ સબમિટ નથી કરી એટલે પરિણામ જીરો છે તમે તમારો ક્વિઝ કરીને તમે તમારો જોવો અહીંયા તો ગુણ મેળવ્યા કેટલા એની ટકાવારી એ વિગત પણ તમે મેળવી શકો છો તો મિત્રો અહીંયા તમે સરસ તમારું મૂલ્યાંકન થશે ત્યારબાદ તમારું જે પ્રગતિ છે કે તમે એ પ્રગતિનો રિપોર્ટ પણ તમને અહીંયા જોવા મળશે કે તમે આ એકમ જોયો અથવા આ વિષયમાં આટલું જોયું તેમાં તમારો પ્રગતિ રિપોર્ટ પણ કેટલો છે એટલે એક સુંદર મજાની સમજ આપતી એક અહીંયા એપ્લિકેશન તમારો ડેશબોર્ડ જોશો ત્યારે તો તમે તમારું પ્રગતિ માપન પણ અહીંયા જોઈ શકશો જે કીજ પ્રમાણે તમે કેટલી પૂર્ણ કરી છે તમારું પરિણામ શું છે તે અને આ રીતે જ તમે અહીંયા બાકીની વિગત પણ અહીંયા વિષય સંસાધનો ક્લિક કરશો એટલે તમારા જે વિષયો છે એ વિષય પણ તમારે અહીંથી સિલેક્ટ કરવાના આવશે તો આ રીતે તમામ વિષયોનું એક સુંદર એપ્લિકેશન અહીંનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે તો આ એપ્લિકેશનનો આપણે આ સમયમાં મહત્તમ ઉપયોગ કરીને ઘરે ઘરે બેઠા આ જે આપણું શિક્ષણ મેળવવાનું છે તે સરળતાથી મેળવી શકીશું સમજી શકીશું અને મૂલ્યાંકન પણ કરી શકીશું તો આનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લે તે માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે આભાર